ભાઈ વિપિનભાઈ જતા રહ્યા, સિંહ સાહેબ, રાણા સાહેબ, ભુજબલભાઈ, શિવબેન, પંકજભાઈ, બધા મોટા માણસો. મારી પાસે અત્યારે કયું અરુણભાઈ કહ્યું એ પ્રમાણે સવા એક સુધી આપણે વાત કરીશું, પણ વહેલા પૂરું થઈ જાય તો તમે નસીબદાર. મિત્રો, અરુણભાઈ એમની વાત કરી, એમણે કહ્યું કે સાહિત્યકાર અને ઇતિહાસકારમાં આમ તો બંનેને નાતો એક સાથે જોડાયેલો છે. વિદ્યુતભાઈ જતા રહે એની તમને પૂછતા હતા કે મેં તું સાહિત્યમાં લખ્યા કરે, થોડું ઘણું આ સાહિત્ય વાળા તને ગણતા નથી, તો મેં કીધું કે હવે એમનું કામ છે. પણ સવાલ એ છે કે સાહિત્યકાર એકાદ કવિતા લખે તો એ કવિ થઈ જાય, પણ બિચારો ઇતિહાસકાર 50 પુસ્તકો પંકજભાઈ લખે તો એ હજી સંશોધક જ રહે, એને કોઈ ઇતિહાસકાર કહેવું. એટલે એ ડિફરન્સ સ્વરૂપભાઈ તમારી વાત સાથે હું સંમત છું, કારણ કે આપણે એ એમાં સ્વીકારી લીધી વાત. અરુણભાઈ એમ કીધું કે ભાઈ ક્યારેક તો આપણે છે ને સવારના ફોરમાં વાંચીએ અને પછી બપોરના ભણાવવાનું થાય, એ વાત સાચી છે. હું વાંકાનેરમાં જ્યારે પહેલો 78ની અંદર લેક્ચર થયો ત્યારે હું આ જ કરતો હતો, એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી, પણ એના કારણે મને એક શેર યાદ આવી ગયો, કભી કભી હમને બકરંદભાઈ, કભી કભી હમને યું દિલ કો બહેલાયા હૈ, કભી કભી યું હમને દિલ કો બહેલાયા હૈ, જો ખુદ નહીં જાનતે લોગોં કો સમજાયા. આવી પરિસ્થિતિ હોય છે અને આવી પરિસ્થિતિ દરેક પીએચડીના ગાઈડની પણ હોય છે. સાહેબ માફ કરજો મને, એટલા માટે કે પેલો વિદ્યાર્થી ગમે ત્યાંથી ક્વેશ્ચન લઈને આવે પછી હવે એમ કે મારે આના પર પીએચડી કરવું પડશે, એટલે એને થોડું એમ કહેવાય કે મને આમાં કઈ ખબર નથી પડતી. એટલે કહેવાય કે હા ભાઈ બહુ સારું છે, ચાલ કર. તો આ કભી કભી યું અમને દિલ કો બહેલાયા હૈ, જો કુછ નહીં જાનતે લોગો કો સમજાયા, તો આવો અમારા દરેક ગાઈડને આ બધી પ્રોબ્લેમ ફેસ કરવા પડ્યા હોય છે અને એ સ્વાભાવિક છે. હરપાલભાઈ પ્રદ્યુમનભાઈ એ કહ્યું કે પીએચડી ના વિદ્યાર્થીઓ આપણને બહુ જસ નથી આપતા, પણ એવી અપેક્ષા ના રાખવી. મારી પાસે જેટલા વિદ્યાર્થીઓ થઈ ગયા છે હરપાલ જેવા વિદ્યાર્થીઓ બહુ ઓછા હોય છે કે જે તમારે તમારા એના ગાઈડ તરીકે તમે કામ કર્યું હોય તો એની સંસ્કારિતા એ છે આખી જિંદગી તમને એનું ઋણ એ સતત કીધા કરે કે આઈ એમ થેન્કફુલ ટુ યુ, આઈ એમ થેન્કફુલ ટુ યુ. બહુ બધા વિદ્યાર્થીઓ નથી હોતા. હું બધા વિદ્યાર્થીઓની વાત કરું છું, હું જનરલ બધા વિદ્યાર્થીઓની વાત કરું છું. અહીંયા અમારી એમાં એક છોકરી બેઠી હશે હસીના જતી રહી, મને ખબર નથી કે એક દિવસ આવીને જતી રહી હશે. કાલે મને જયારે આવી હું તમને તમારા જન્મદિવસ ઉપર SMS કરું છું તો એ જવાબ નથી આપતા, લેકિન તું મને ધમકાવે છે કે મને માહિતી આપે છે. તો નિશ્રિત બેઠી છે, ઓબિડિયન્ટ વિદ્યાર્થી, પણ છોકરાઓ પસાર થઈ જાય પછી એની પાસેથી આપણે બહુ અપેક્ષાની આવશ્યકતા નથી. હું તો નથી રાખતો, કારણ શું છે કે એ પોતાની લાઈફમાં એટલા અટવાઈ જાય છે બિચારા કે પછી તમારી સામે ક્યાં સુધી જોયા કરે. અરે કઈ તમે ધાર મારી છે પીએચડી પૂરું કરેલું છે, અરે એને કરેલું છે કે ધાર મારી છે બિચારો છોકરો ક્યાં સુધી તમને પગે લાગે કે ભાઈ મેં નથી પગે લાગવાની કઈ જરૂર નથી. બાબુ અમારું કામ અમે કર્યું છે, તમે તમારું કામ કર્યું છે અને એન્જોય યોર સેલ્ફ. એવી જ રીતે હરપાલભાઈએ ના એક અહીંયા મને ભજીવનભાઈ ખાચરે કીધું, મેં 10 પુસ્તકો લખ્યા પછી મારું પીએચડી થયું, 5 પુસ્તકો લખ્યા પછી. ભાઈ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે મારા ગાઈડે મને 10 વર્ષ સુધી લટકાવી રાખ્યું. હું નામ નથી આપવાનો તો અત્યારે હયાત છે, પણ મારા ગાડી મને 10 વર્ષ લટકાવી રાખ્યો હતો અને 10 વર્ષ લટકાયા પછી મારે ત્યાં એમની પાસેથી ગાઈડશીપ એમને કેન્સલ કરી, પછી મારે કોરાટ સાહેબ પાસે આવવું પડ્યું અને પછી ત્યાં 2 વર્ષમાં મેં પીએચડી પૂરું કર્યું. પણ એ 10 વર્ષનો ગાળો ખાચર સાહેબ મકરંદભાઈ એણે મને ઘડ્યો, એ 10 વર્ષના ગાળામાં મેં 15 પુસ્તકો લખ્યા અને એ સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપર જ લખ્યા. અને મને કહેતા આનંદ થાય છે, હવે આ તો
કે મેં જે પુસ્તક પછી મારું પીએચડી નું થીસિસ જે તૈયાર કર્યો એ લખ્યો એ આઈસીએચઆરએ પણ એને 15,000 રૂપિયા આપ્યા, કૃષ્ણકુમાર સીજીએ પણ એને પબ્લિકેશન ગ્રાન્ટ આપી. એમાં બી કેટલાક ટેકનિકલ મુદ્દા આઈસીએચઆરએ કહ્યું કે તમને એક જ વ્યક્તિને બે બીજી જગ્યાએથી પબ્લિકેશન ગ્રાન્ટ ના મળે. હું ને કૃષ્ણકુમાર સિંહજી વીરભદ્રસિંહજી બેઠા, કહ્યું સાહેબ તમે 15,000 તો આપ્યા, હવે આ તો ના પડે છે, તો મને કઈ વાંધો નહીં. બીજે દિવસે વીરભદ્રસિંહજી એ મને લેટર આપ્યો કે ધીસ ઇઝ નોટ અ પબ્લિકેશન ગ્રાન્ટ, ધીસ ઇઝ અ એપ્રિશિએશન એમાઉન્ટ. એ લેટર મેં આઈસીએસએસ ને મોકલ્યો તો આઈસીએસએસ ને સંતોષ થઈ ગયો અને એ મારા થીસિસને 1992 ગુજરાત સાહિત્ય અકાદમીએ બેસ્ટ સંશોધન પુસ્તકનું પારિતોષિક આપ્યું. તો આ આ છે ને આ બધી એન્જો, આ બધી વાતો આત્મશ્લાઘન નથી, એન્જોયમેન્ટની વાત છે, એન્જોયમેન્ટ કરવાની વાત છે. એ જ રીતે હરપાલભાઈએ કહ્યું, તમે કોલમની વાત કરી, મને બરાબર યાદ છે કે મેં જયારે કોલમ લખવાનું ફુલસામાં શરૂ કર્યું ત્યારે સૌરાષ્ટ્ર ઇતિહાસ કચ્છ પરિષદ જયારે ભરાણી ત્યારે એની ટીકા કરનાર આપણા જ મહાનુભાવ હતા અને કીધું કે આવું બધું કોલમો લખીને શું ઇતિહાસને તમે એ કરો છો. ત્યારે મારે એમને એમ કહેવું પડ્યું કે આ કોલમો છે ને ઇતિહાસની, એ જ ઇતિહાસને લોકો સુધી પહોંચાડે છે. એટલે તમે 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 નથી લખી શકતા તો બીજાને શું કામ અટકાવો છો ભાઈ? હું કોઈનું નામ નથી લેતો, પણ તમે નથી લખી શકતા તો બીજાને શું કામ અટકાવો છો? કામ કરવા દો ને બિચારા જે કરે છે. એટલે કોલમ એ ઇતિહાસને જીવતા રાખવાનું એક મોટા મોટું માધ્યમ છે, સાધન છે. મસ્જિદમાં જવાની વાત કરી, મધ્યપ્રદેશના એક સેમિનારની અંદર હું ગયો અને ઉદઘાટન સમારંભ પતી ગયો, પણ ઉદઘાટન સમારંભમાં તિલક બિલક મારા માથા પર લગાડેલું અને તે દિવસે જુમ્મા હતી એટલે મેં પેલા ભાઈને કહ્યું હતું આયોજકને કે ભાઈ હું જુમ્મા છે એટલે શુક્રવારની નમાઝ પડવા અવશ્ય જઈશ. એટલે તિલક બિલક હતો બરાબર કપાળ ઉપર અને એમણે મને ગાડી આપી, મને કે જઈ આવો સાહેબ તમે નમાઝ પડી આવો પછી આપણે તે પછી નહીં. હું જયારે નમાઝ પડવા માટે મસ્જિદમાં દાખલ થયો ત્યારે 15 કે 20 છોકરાઓ મને ઘેરી વળ્યા, ત્યાં કયો આવ્યો? અરે મેં કીધું કે મને હું ભૂલી ગયેલો કે મને અહીંયા તિલક અને માથા પર લાગેલું છે, ત્યાં કયો આવ્યો? નમાઝ પડ, અરે નમાઝ તું ક્યાં પડોગે? પછી મને એક મૌલવી સાહેબ બિચારા મને કે ये શેરાની પર તિલક હે, અરે મેં ભૂલ ગયા ભાઈ, મેં ભૂલ ગયા, મેં એક ફંક્શન મેં આયા, મુજે ઉન લોકોને કેસ થા તો એ તિલક બિલક લગા દિયા તો, લેકિન મેં તો આપ બોલો તો કલમા પડતું. તો આ ઘટનાઓ તો આપણે જયારે સંશોધન લઈને બેઠા હોય છે આવી ઘટનાઓ તો બહુ સ્વાભાવિક છે. અને હરપાલભાઈ એ 5 સ્પેલિંગ એમના વાલિદ સાહેબે કહ્યું કે 5 સ્પેલિંગ લખે તો ઇનામ આપવાનું. મારા વાલિદ સાહેબ એટલે મારા પિતાજીએ મને એમ કહ્યું હતું કે બેટા છાપામાં કરો, એક આર્ટિકલ છપાશે ને તો તને 1 રૂપિયો આપીશ. એ જમાનાની વાત કરું છું અને એ 1 રૂપિયાની લાલચ એ હું છાપામાં છપાય કઈ એના માટે તનતોડ મહેનત કરતો હતો. તો આપણા બુઝુર્ગોએ આપણને બહુ જ મોહબ્બતથી પ્રેરણા આપી છે અને એના મારા વાલી સાહેબ તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા પણ એ મને કહેતા કે ધીસ ઇઝ નોટ કપ ઓફ માય ટી, આ કામ મારું નથી, પણ હવે રોજીરોટીથી હું કામ 5 વખતના નમાઝી અને નોન કરપ્ટેડ માણસ, એના એમના સંસ્કારો કદાચ એમના સંસ્કારો મારામાં આવે છે, એમનું નોલેજ મારામાં નથી. એવું વાસ્ટ રીડિંગ, જે ગામમાં ગયા હોય ગામની આખી લાઇબ્રેરી એમણે વાંચી નાખી હોય એટલું વાંચવાનું અને કોઈ પણ ટોપિક ઉપર એ બોલી શકે, કોઈ પણ ટોપિક ઉપર તમને માર્ગદર્શન આપી શકે, તો એવી વિભૂતિઓ આપણને મળે છે. આપણે ઈશ્વરના આભારી છીએ. એમ એમ હા, અને જયારે મેં વાય કીધું ને કે ગુજરાતીમાં એડમિશન ના મળ્યું એટલે ઇતિહાસમાં લીધું, મોટે ભાગે બધાની દશા આવી જ છે. સામરદાસ કોલેજની અંદર હું આટા મારતો હતો અને ક્યાં ફોર્મ ભરવું ને ક્યાં જવું એની ફિરાકમાં હતો ત્યાં પીજી કોરાટ સાહેબ મારી પાસે આવ્યા, હું એમને ઓળખતો બી નહોતો. મને કે શું છે ફોર્મમાં શું લખ્યું, મેં તો કાંઈ નથી લખ્યું છે, આમાં ખબર જ નથી પડતી શું લખવું, મને કે ઇતિહાસ લખી નાખ, ઇતિહાસ લખીને આપી દીધું. શરૂઆતના અમારા ઇતિહાસના પીરિયડો અમારા માટે તો બોરિંગ હતા,
અને અમારે ત્યાં છે ને ફિશપોન્ડનો કાર્યક્રમ થતો. ફિશપોન્ડનો કાર્યક્રમ એટલે કે એક ફિશપોન્ડ લખવાનો, જે ડબ્બામાં નાખવાનો, અને પછી એ વાર્ષિક ઉત્સવમાં વંચાય અને જાહેરમાં વંચાય. એટલે ઇતિહાસના પ્રી યુનિવર્સિટી, એ વખત પ્રી યુનિવર્સિટી હતી, ભણાવે ને અમને આવે બગાસા ભાઈ. પછી અમને એમ થયું કે આ તો આવું હદ થઈ ગઈ છે. એટલે અમે એક ફિશપોન્ડ લખ્યો પંકજભાઈ, અને એ ડબ્બામાં નાખ્યો, અને ડબ્બામાં એ વંચાણો ફિશપોન્ડ આવો હતો કે હૃદયમાં હામ રાખું છું, મુખમાં રામ રાખું છું, તમારો પીરડ ભરું છું ત્યારે ખિસ્સામાં બામ રાખું છું. અરે ભાઈ, અને એ એ અમારા પ્રોફેસર, નામ નથી આપતો કોઈનું, લોબીમાંથી નીકળ્યા અને મને ગોતે ક્યાં છે, તરત આવીને મારો કાન પકડ્યો, બામ દેખાડ. અને પંકજભાઈ આ બધી વસ્તુ એવી છે ને કે વી એન્જોય. પણ જે હું તમને વિદ્યાર્થીઓને એ કહેવા માંગુ છું કે જે વિષય અમે લીધો પછી એને અમે છે ને વળગી રહ્યા, અમે એને વફાદાર રહ્યા, અમે એની રોટલી પણ ખાધી. આજે અમે જે કંઈ બ્રેડ બટર અમને મળ્યા છે એ ઇતિહાસમાંથી મળ્યા છે, અને ઇતિહાસ અમને બહુ સાચવા છે. અમે ઇતિહાસ કેટલો સાચું મને ખબર નથી ભાઈ, પણ ઇતિહાસ અમને ખૂબ સાચવ્યા છે, અને તેના કારણે હું ઇતિહાસનો ઋણી છું. ઇતિહાસ વિશે મને અપાવનાર કોરાટ સાહેબનો ઋણી છું. કોરાટ સાહેબ મારા પીએચડીના ગાઈડ હતા, અને આજે હું દર મહિને એકાદ ફોન એમને કરું છું. અત્યારે તો એમની તબિયત નાસાશ છે, પણ હું એમને ફોન કરું છું કે સાહેબ તમે આવે છે ને સ્કૂટર ના ચલાવો, પણ એ માનતા નથી. એ એમને એમની સ્ટેમિના એવી છે કે હજી આજની તારીખમાં સ્કૂટર ચલાવે છે અને એ કામ કરે છે. પણ થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ, તમે બધાએ મને પ્રેમથી સાંભળ્યો, અને આ બંને વિદ્વાન મિત્રોનો પણ આભાર. થેન્ક યુ.